पहला युवानो एक गेम ना चक्कर में इतना पागल थई गया था कि पोतानी जात ने नुकसान पहुंचाड़ता हता। एना पछी टिकटॉक नो ट्रेंड आव्यो अने एना पछी लोको इतना गांडा थया कि वीडियो बनावा माटे पोतानो जीव जोखम में मुकवा मांड्या। अने हवे युग आव्यो छे रील्स नो, तेनी पाछळ लोको पागल थई गया छे। कहेवाय छे कि अतिनी गति सारी नथी, त्यारे तमे सोशल मीडिया ना एटला आदि बनी जाओ कि तेना माटे तमे कई पण करवा तैयार थई जाओ तो ये सोशल मीडिया नो कीड़ो तमने जीवन में कई हद सुधी लई जशे ए कल्पना करवी पण मुश्किल छे। पण हुं तमने एम कहूँ कि एक माए आईफोन लेवा माटे पोताना 8 महीनाना बाळक ने वेची नाख्यू तो तमारा मानवामां आवशे खरी आ? नमस्कार, आपनी साथे हुं छुं पायल राठोड। पश्चिम बंगाळमांथी एक चौंकावनारो किस्सो सामे आव्यो छे। अहीं एक माताए रील्स बनावाना चक्करमां अने एना चस्कामां तेणे पोताना बाळकने वेची नाख्यू। उत्तर 24 परगणा जिल्लानी आ घटना छे, जेमां ते माताए आईफोन 14 खरीदवा माटे अने रील्स बनावा माटे 8 महीनाना बाळकनो सौदो करी नाख्यो। एक एवो परिवार जेनी आर्थिक परिस्थिति सारी नथी, एवा घरनी एक महिला पासे आईफोन होय, मोंगो स्मार्टफोन होय तो बधाने सवाल थाय। એવું જ કંઈક આ ઘટનામાં પણ બન્યું। પડોશીઓએ જોયું કે ઘણા દિવસોથી તે ઘરમાં જે નાનું બાળક હતું એ દેખાતું નથી અને તે મહિલા રીલ્સ બનાવવા માટે અલગ અલગ જગ્યાએ જાય છે। પડોશીને શંકા ગઈ એટલે પોલીસને જાણ કરી, ત્યારે આખો ભાંડો ફૂટી ગયો। પોલીસે આ મામલે તપાસ કરી માતાને બાળક ક્યાં છે તેવું પૂછ્યું તો દંપતીએ શરૂઆતમાં પોલીસને ગેરમાર્ગે દોર્યા, પરંતુ પોલીસની સખ્તાઈ જોઈ અને તે ભાંગી પડ્યા અને પોતાનો ગુનો કબૂલી લીધો। મહિલાએ જણાવ્યું કે તેણે પોતાનો બાળક વેચીને પૈસાથી આઈફોન ખરીદ્યો છે। એટલું જ નહીં, તેને 1-7 વર્ષની દીકરી પણ છે, તેનો જે પતિ છે અને એ દીકરીને વેચવાનો પણ પ્રયાસ કર્યો હતો। કહેવાય છે કે બાળકને જન્મ આપતા પહેલાં તે મહિલાએ ગર્ભપાતનો પણ પ્રયાસ કર્યો હતો। આ ઘટનામાં પોલીસે આરોપી માતા અને તેના પતિની ધરપકડ કરી છે। પોલીસે બાળકને વેચવા બદલ તે માતા સહિત 4 લોકોની ધરપકડ કરી છે। આ સાથે બાળકને ખરીદનાર પ્રિયંકા નામની મહિલાની પણ ધરપકડ કરવામાં આવી છે। આરોપ છે કે બાળક 2 લાખ રૂપિયામાં વેચાયો છે। આવી ઘટના સાંભળ્યા પછી એવો સવાલ થાય કે આપણો સમાજ કઈ દિશામાં આગળ વધી રહ્યો છે? એક મા જેને દુનિયામાં બધાથી ઉપર માનવામાં આવે છે, એ પોતાનું પેટ કાપીને પણ બાળકને મોટા કરતી હોય છે, તે મા પોતાના ફૂલ જેવા બાળકને વેચી નાખે છે માત્ર આઈફોનની ગેલછામ। આ સોશિયલ મીડિયાએ તો દાટ વાળ્યો છે। યુવાનો રીલ્સ બનાવવાના ચક્કરમાં જેને તે કરતા હોય છે, સોશિયલ મીડિયાની જે દુનિયા છે તે ખૂબ અલગ છે આપણા કરતા। એ આપણે સમજવું પડશે કે એમાં જે દેખાય છે મોટા ભાગે ફેક હોય છે અને પૈસા કમાવા માટે હોય છે। એટલે આવી ગેલછામાં આવી અને આવી પ્રવૃત્તિઓ ના કરો અને સોશિયલ મીડિયાથી થોડું દૂર રહો, એની દુનિયાથી અંજાઈ ના જાઓ।